ભારતનો પહેલો એસેમ્બલી કોન્સ્ટિટ્યુશન્સી લેવલ સ્ટાર્ટઅપ ફેસ્ટિવલ વિજલપુરમાં યોજાયો. કેન્દ્રીય ગૃહ સરકાર મંત્રી અને ગાંધીનગર લોકસભાના લોકપ્રિય સાંસદ શ્રી અમિતભાઈ શાહ અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ઉદઘાટન કરશે. સક્સેસફુલ સ્ટાર્ટઅપનું સન્માન કરાશે અને નવા ઉભરતા સ્ટાર્ટઅપને માર્ગદર્શન અપાશે. આજે વિજલપુર વિધાનસભાના ધારાસભ્ય શ્રી અમિતભાઈ ઠાકર એક પ્રેસ કોન્ફરન્સને સંબોધતા જણાવ્યું હતું કે આઝાદીના 75 વર્ષના ગાળામાં આજની પ્રેસ કોન્ફરન્સ છે સ્પેશિયલી એન્ડ ઓન્લી ફોર વેજલપુર સ્ટાર્ટઅપ ફેસ્ટિવલ માટે છે. વેજલપુર સ્ટાર્ટઅપ ફેસ્ટિવલ એ દેશનો એવો પહેલો પ્રયાસ છે કે જે સ્ટાર્ટઅપને કોન્સ્ટન્સી લેવલે સ્ટાર્ટઅપને લઈ જવાનો આ પહેલો પ્રયાસ તરીકે ગણાશે. દેશના વડાપ્રધાન અને આજે જે ને ભારત ભાગ્ય વિધાતા તરીકે જુએ છે એવા નરેન્દ્રભાઈ મોદી એ જે કીધું એ મુજબ કે આઝાદીના પહેલાં 25 વર્ષ એ કૃષિ વિકાસના હતા, બીજા 25 વર્ષ એ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટના હતા, ત્રીજા 25 વર્ષ એ આપણા ત્યાં જે કહેવાય ને કે ઇન્ફોર્મેશન ટેકનોલોજી અને સર્વિસ ઇન્ડસ્ટ્રીઝના હતા. હવેના નેક્સ્ટ 25 વર્ષ જે 75 વર્ષ આઝાદીને પૂર્ણ થયા પછીના એટલે કે અમૃતકાળ એ સ્ટાર્ટઅપના 25 વર્ષ હશે. 25 વર્ષ જે અમૃતકાળના હોય આ અમૃતકાળનો પહેલો કોન્સ્ટિટ્યુન્સી લેવલ સ્ટાર્ટઅપ ફેસ્ટિવલ છે. સ્ટાર્ટઅપ કે જે ભારતનું ભવિષ્ય છે,